હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું ગુજરાતી લગ્ન પ્રસંગમાં હોય છે એવું ઇન્સ્ટન્ટ લીલી દ્રાક્ષનું અથાણું જે ખાવામાં એકદમ ટેસ્ટી ખાટું મીઠું અને ચટપટું હોય છે અને આ અથાણું બનાવવામાં ફક્ત બે જ મિનિટનો સમય લાગે છે તમે આ અથાણાને તમારું રૂટીન જમવાનું જેમ કે દાળ ભાત શાક રોટલી સાથે ખાઈ શકો છો એ ખૂબ જ ટેસ્ટી લાગશે તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં આપણે એક બાઉલમાં એક કપ ફૂલ ભરીને લીલી દ્રાક્ષ ઉમેરી દઈશું ગ્રામમાં આ બસ્સો ગ્રામ લીલી દ્રાક્ષ છે અને એને મેં બરાબર ધોઈને લૂછી લીધી છે હવે આપણે દ્રાક્ષને વચ્ચેથી આ રીતે કટ કરી લઈશું આ જે સ્ટેપ છે એ ટોટલી ઓપ્શનલ છે તમે ચાહો તો વગર કટ કરીએ એમને પણ આ અથાણું બનાવી શકો છો પણ આનાથી જે મસાલો આપણે ઉમેરીશું એનો સ્વાદ એકદમ સરસ લીલી દ્રાક્ષ સાથે આવે છે અને એક વાત અહીંયા હું તમને બીજી પણ જણાવી દઉં કે જો તમે આ રીતે કટ કરીને અથાણું બનાવશો તો આ અથાણું તમારે ઇન્સ્ટન્ટ બનાવીને ઇન્સ્ટન્ટ જ ખાઈ લેવું પડશે કારણ કે જ્યારે આપણે આ રીતે દ્રાક્ષને કટ કરીએ છીએ તો જે દ્રાક્ષ છે એનો રસ પણ નીકળે છે તો જે રસ છે એ અથાણાને સોફ્ટ કરી દેશે અને જલ્દી એને બગાડી દેશે તો તમારે આને એક જ દિવસમાં ઇન્સ્ટન્ટ જ ખાઈ લેવાનું છે જ્યારે તમે વગર કટ કરી આ અથાણું બનાવશો તો અથાણું ફ્રીજમાં પાંચથી છ દિવસ આરામથી ટકી જશે બિલકુલ પણ પોચું નહીં પડે તો હવે આપણે એની અંદર ટુ એન્ડ હાફ ટેબલ સ્પૂન એટલે કે અઢી મોટી ચમચી જેટલો અથાણાનો મસાલો ઉમેરીશું આટલા મેઝરમેન્ટના હિસાબથી આપણે અહીંયા પચીસ ગ્રામ એટલે કે ટુ એન્ડ હાફ ટેબલ જેટલો મસાલો ઉમેર્યો છે એક ચમચી એટલે કે એક ટી સ્પૂન આપણે એની અંદર તેલ ઉમેરીશું અને અહીંયા આ અથાણાને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે આમાં હું વન ફોર્થ ટી સ્પૂન એટલે કે પાંચ ચમચી ચાટ મસાલો ઉમેરી છું અહીંયા મેં અથાણાનો મસાલો રેડીમેડ યુઝ કર્યો છે તો આપણે આને આ રીતે બરાબર મિક્સ કરી લઈશું અને જો અથાણાનો મસાલો આપણને ઓછો લાગે તો આપણે બાકીનો મસાલો પણ આમાં ઉમેરી દેવાનો છે તો ટોટલ આપણે ત્રણ ટેબલ સ્પૂન એટલે કે ત્રીસ ગ્રામ જેટલો મસાલો લીધો હતો એ બધો જ આમાં ઉમેરી દેવાનો છે હવે ફરીથી આપણે આને બરાબર મિક્સ કરી લઈએ આ આપણું લીલી દ્રાક્ષનું અથાણું બનીને તૈયાર છે જો તમે દ્રાક્ષને કટ નહીં કરો તો અથાણું ફ્રીજમાં પાંચ છ દિવસ રહી શકશે તો ફ્રેન્ડ્સ તમે પણ આ લીલી દ્રાક્ષનું અથાણું ચોક્કસથી ટ્રાય કરજો જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરી શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો પાસે આવેલા બે લાઇકનને પણ દબાવજો જેથી તમને મારા આવનારા તમામ નવા વિડીયોની જાણકારી સૌથી પહેલાં મળે અને જો તમારે મારી આ જ રેસીપી હિન્દીમાં જોવી હોય તો મારી હિન્દી ચેનલ ઉપર જઈને તમે જોઈ શકો છો જેની લિંક મેં વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો